हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। तो आपने कई कम्प्यूटर विषय की शुरुआत कर दी थी, जेनी अंदर ऑलरेडी अत्यार सुधी आपने 11 लेक्चर जोई गया छे। तो जो तमे आगळना 11 लेक्चर न जोया हो तो खास करीने जोई लेजो। अहीं आई बटन ऊपर तमने लिंक मळशे, एना पर क्लिक करो, आगळना 11 लेक्चर जोई लो। आ छे कम्प्यूटर नो लेक्चर नंबर 12, जेनी अंदर आपणे वात करवानी छे नेटवर्क ना माध्यमो। हवे जो नेटवर्क नी शुरुआत आपणे लेक्चर नंबर 9 थी करेली छे। लेक्चर नंबर 9 जेनी अंदर नेटवर्क शू छे अने नेटवर्क ना प्रकार कया कया छे, जेमां लेन, मेन, केन, वेन आ बधा प्रकार पण जोई गया हता। एना पछी लेक्चर नंबर 10 जेनी अंदर आपणे नेटवर्क टोपोलॉजी नी वात करी हती। लेक्चर नंबर 11 जेनी अंदर नेटवर्क मां डेटा कम्युनिकेशन कई रीतना थाय छे एनी वात करी हती, जेमां सिम्प्लेक्स, हाफ डुप्लेक्स, फुल डुप्लेक्स ए बधी वस्तु आपणे डिस्कशन करी गया। पीयर टू पीयर शू छे, क्लायंट सर्वर मॉडल शू छे ए पण आपणे डिस्कशन करी गया। तो कम्प्यूटर ना लेक्चर नंबर 12 नी अंदर आपणे भणवानुं छे नेटवर्क ना माध्यमो। हवे नेटवर्क ना माध्यमो कया कया होई शके, तो बे होई शके। का तो ए नेटवर्क छे ए वायर द्वारा कनेक्टेड होय, एटले के वायर थी रचायेलू होय, अथवा तो बीजी पॉसिबिलिटी छे वायरलेस, एटले के विधाउट वायर नेटवर्क कनेक्टेड होय। ओके, आना एक्जाम्पल आपूं तमने आइडिया आवी जाय। सौथी पहेला वात करीए आपणे वायर द्वारा कई रीतना नेटवर्क क्रिएट करी शकाय छे। तो आनुं एक सिम्पल उदाहरण आपू छुं કે જે મારો મોબાઈલ છે, આ મારો મોબાઈલ મારા કમ્પ્યુટર સાથે મારે કનેક્ટ કરવો છે, તો હું બે રીતના કરી શકું છું। કારણ કે મારા કમ્પ્યુટરની અંદર સમજી લો બ્લૂટૂથ પણ આપેલું છે, ઇવન મારો કમ્પ્યુટર અને મારું જે મોબાઈલ છે એ બંને એક જ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે। તો એવી ઘણી બધી એપ્લિકેશન આવે છે જેનાથી મારું કમ્પ્યુટર અને મારું મોબાઈલ છે જો એક જ નેટવર્ક સાથે કનેક્ટેડ હોય તો હું વાયરલેસથી બંનેને કનેક્ટ કરીને ડેટા ટ્રાન્સફર કરી શકું છું। અથવા તો જો મારે વાયર દ્વારા બંનેને કનેક્ટ કરવા હોય તો સિમ્પલ મારું જે ડેટા કેબલ હોય છે, એટલે કે જે યુએસબી કેબલ છે, આ યુએસબી કેબલથી પણ મારા કમ્પ્યુટર અને મારા મોબાઈલને જોઈન્ટ કરીને કમ્પ્યુટરમાંથી કોઈ ડેટા મારે મોબાઈલમાં નાખવા હોય તો હું નાખી શકું છું, અથવા તો મોબાઈલમાંથી કંઈક ડેટા મારા કમ્પ્યુટરમાં નાખવા હોય તો હું નાખી શકું છું। તો બે રીતના હું નેટવર્ક ક્રિએટ કરી શકું છું, વાયરથી પણ કરી શકું છું અને વાયરલેસથી પણ કરી શકું છું। આનું એક બીજું ઉદાહરણ આપું, જેમ કે મારી વાત કરું બ્લૂટૂથ, ઓકે, સમજી લો કે બ્લૂટૂથ વાળા મારા ઇયરફોન છે, ઓકે, એટલે કે વાયરલેસ ઇયરફોન અત્યારે તો આવે છે, ઓકે, ઇયરબડ્સ આવે છે, તો એની અંદર બ્લૂટૂથનો ઉપયોગ થાય છે, જેનાથી મારો મોબાઈલ છે, મારો મોબાઈલ છે એ મારા ઇયરબડ સાથે કનેક્ટ થઈ જાય છે, કઈ રીતના, બ્લૂટૂથ દ્વારા। તો આ પણ શું છે, એક નેટવર્ક છે, કારણ કે નેટવર્કની ડેફિનેશન આવી છે કે બેથી વધારે ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટેડ હોય, પછી એ વાયર દ્વારા કનેક્ટેડ હોય કે વાયરલેસથી કનેક્ટેડ હોય, બસ કનેક્ટ હોવા જોઈએ અને માહિતીની આપ લે કરે તો એને નેટવર્ક કહેવામાં આવે છે। તો અહીંયા સમજી લો કે મારા ઇયરબડ્સ છે એ મારા મોબાઈલ સાથે કનેક્ટેડ છે બ્લૂટૂથ દ્વારા, એટલે કે વાયરલેસથી કનેક્ટેડ છે। તો અહીંયા ડેટાની આપ લે થાય છે, તો યસ થાય છે, કેમ, કારણ કે મારા મોબાઈલની અંદર હું સોંગ વગાડું છું તો એનું મને આઉટપુટ ક્યાં મળે છે, મારા ઇયરબડ્સની અંદર મળે છે। તો અહીંયા શું થયું, વાયરલેસથી ડેટાનું કમ્યુનિકેશન થયું। તો આવા માધ્યમો બે ટાઈપના હોઈ શકે છે, તો વાયર દ્વારા પણ તમે નેટવર્ક ક્રિએટ કરી શકો છો અને વાયરલેસથી પણ તમે નેટવર્ક ક્રિએટ કરી શકો છો। તો આજના લેક્ચરની અંદર જો તમારે નેટવર્ક ક્રિએટ કરવું હોય તો કયા કયા વાયરનો યુઝ થાય એ સમજીશું, અથવા તો વાયરલેસથી કનેક્ટ કરવું હોય તો એમાં કયા કયા માધ્યમનો ઉપયોગ થાય, કયા વેવ્સનો ઉપયોગ થાય, તો એ પણ આજના લેક્ચરમાં સમજીશું। તો સરસ મજાનું મહત્વપૂર્ણ ચેપ્ટર છે નેટવર્કના માધ્યમો। ઓકે, તો શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલા આપણે ડેફિનેશન જોઈએ, તો નેટવર્કમાં એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા મોકલવા માટે જે માધ્યમ વપરાય તેને ટ્રાન્સમિશન મીડિયા અથવા તો પ્રસારણ માધ્યમ કહે છે, જે બે ટાઈપનું હોય, કાં તો વાયર્ડ હોય કાં તો વાયરલેસ હોય, એટલે કે વાયર દ્વારા પણ તમે નેટવર્ક છે એ ક્રિએટ કરીને તમે ડેટા છે એ ટ્રાન્સમિટ કરી શકો છો, અથવા તો વાયરલેસથી પણ તમે નેટવર્ક ક્રિએટ કરીને વાયરલેસ એટલે કે વાયર વગર પણ તમે ડેટા એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસની અંદર ટ્રાન્સફર કરી શકો છો। હવે વાત કરીએ વાયર માધ્યમની, તો એમાં ત્રણ કેબલ આવે છે, કોએક્સિયલ કેબલ, ટ્વિસ્ટેડ પેર કેબલ અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ। હવે વાત કરીએ વાયરલેસ માધ્યમની, તો એની અંદર વેવ્સ આવે છે, તો એક ઇન્ફ્રારેડ વેવ આવે છે, પછી રેડિયો વેવ આવે છે, માઇક્રોવેવ આવે છે, બ્લૂટૂથ આવે છે અને સેટેલાઇટ કમ્યુનિકેશન આવે છે। તો આ બધા વાયરલેસ માધ્યમ છે, જ્યારે ત્રણ વાયર દ્વારા માધ્યમ આપેલા છે, વાયર માધ્યમ કહેવામાં આવે છે, જેમાં ત્રણ કેબલની આપણે વાત કરીશું, કોએક્સિયલ કેબલ, ટ્વિસ્ટેડ પેર કેબલ અને ઓપ્ટિકલ ફાઇબર। ઓકે, તો વન બાય વન એક એક કરીને આપણે સમજવાનું છે।
સૌથી પહેલા આપણે વાત કરીશું વાયર માધ્યમની. તો વાયર દ્વારા કઈ રીતના તમે ડેટા કમ્યુનિકેશન કરી શકો છો? તો ધાતુ કે ફાઈબરના તાર વડે ડેટા મોકલવામાં આવે છે. ધાતુના તારમાં ઇલેક્ટ્રોનિક સિગ્નલ સ્વરૂપે ડેટા ટ્રાન્સફર થાય છે, જ્યારે ફાઈબર તારમાં લાઇટ એટલે કે પ્રકાશ સ્વરૂપે ડેટા ટ્રાન્સફર થાય છે, જેમાં ત્રણ પ્રકારના તારનો ઉપયોગ થાય છે. આ છે કોએક્સિયલ કેબલ, આ છે ટ્વિસ્ટેડ પેર કેબલ અને આ છે ઓપ્ટિકલ ફાઈબર. ટ્વિસ્ટેડ પેર કેબલ અને કોએક્સિયલ કેબલની અંદર જે ડેટા ટ્રાન્સફર થાય છે એ ઇલેક્ટ્રોનિક સિગ્નલ સ્વરૂપે થાય છે, જ્યારે ઓપ્ટિકલ ફાઈબરની અંદર જે ડેટા ટ્રાન્સફર થાય છે એ લાઇટ એટલે કે પ્રકાશ સ્વરૂપે ડેટા ટ્રાન્સફર થાય છે. તો આપણે યાદ રાખીશું, જેમાં સૌથી ગુણવત્તાવાળો, સૌથી લાંબા ગાળામાં જો તમારે ડેટા મોકલવા હોય, દૂર સુધી ડેટા મોકલવા હોય, તો એની અંદર કયા કેબલનો ઉપયોગ થાય છે? તો ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ થાય છે. બહુ ટૂંકું અંતર હોય તો એમાં કોએક્સિયલ અથવા તો ટ્વિસ્ટેડ પેર કેબલનો ઉપયોગ થાય છે. તો વન બાય વન એક એક કેબલને આપણે સમજીશું, એક એક કેબલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, કેટલા અંતર માટે થાય છે એ હવે સમજવાનું છે. તો સૌથી પહેલો જે કેબલ આવશે એ આવશે કોએક્સિયલ કેબલ. હવે આવો કેબલ તમે ક્યાં જોયો છે? તો ટીવી કનેક્શનની અંદર જોયો હશે. 100% આ કેબલ તો તમે જોયો હશે. તો પહેલા તમને ખબર હોય કે ટીવી કનેક્શન આવતું હતું, એમાં એન્ટીના આવતું હતું અને એન્ટીનામાંથી એક વાયર છે એ તમારા ટીવીની અંદર કનેક્ટ થતો હતો. તો એની અંદર આ ટાઈપનો વાયરનો યુઝ થતો હતો, જેને શું કહેવામાં આવે છે? કોએક્સિયલ કેબલ કહેવામાં આવે છે. જેમાં મિડલની અંદર, ઓકે, સેન્ટરમાં તમને એક તાંબાનો વાયર જોવા મળશે, એના ઉપર તમને એક પ્લાસ્ટિકનું પરત જોવા મળશે અને એના ઉપર તમને બીજા તારના નાના નાના ગૂંચળા જોવા મળશે અને એના ઉપર પછી ફરીથી મેઇન જે પ્લાસ્ટિકનું આવરણ હોય છે એ તમને આ રીતના જોવા મળશે. તો નોર્મલી આવું દેખાય છે અને એના આગળ આ ટાઈપની પિન લગાડવામાં આવે છે અને આ પિન ડાયરેક્ટ ક્યાં જાય છે? તો તમારા જે ટીવી હોય છે આ ટીવીની અંદર જતી રહે છે. ઓકે, તો હાલમાં ટીવીના કનેક્શન માટે વપરાતો કેબલ મોટા ભાગે તાંબાના તારનો બનેલો હોય છે. આ તાંબાના તાર પર પ્લાસ્ટિકનું આવરણ હોય છે, જે તમે અહીંયા વ્હાઈટ વ્હાઈટ જોઈ શકો છો. એના ઉપર જાળીદાર ધાતુનું આવરણ હોય છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. શરૂઆતમાં નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ માટે આ કેબલનો ઉપયોગ થતો હતો. આ કેબલ માટે BNC એટલે શું? તો બાયોનેટ નેઇલ, ઓકે, કોન્સેલમેન કનેક્ટરનો ઉપયોગ થતો હતો, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ જે કનેક્ટર છે એને શું કહેવામાં આવે છે? BNC કહેવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ છે બાયોનેટ નેઇલ, ઓકે, કોન્સેલમેન. તો આ કનેક્ટરનું નામ છે જેનો ઉપયોગ થતો હતો એના એન્ડ ભાગમાં. કોએક્સિયલ કેબલ છે એ બે પ્રકારના આવે છે, થીન નેટ અને થિક નેટ. જે થીન નેટ વાયર આવે છે એની રેન્જ 185 મીટરની હોય છે, જે થિક નેટ આવે છે જેની રેન્જ 500 મીટરની હોય છે. હવે જો શરૂઆતમાં જ્યારે ટ્વિસ્ટેડ પેર ઓપ્ટિકલ ફાઈબર વાયર નહોતો, તો એ સમયે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવતું હતું આ કેબલથી. આ કેબલનો ઉપયોગ નોર્મલી આપણે ટીવીના કનેક્શન માટે જોયેલો છે, પરંતુ પહેલા આ જ કેબલથી શું થતું હતું? ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવતું હતું. એટલે કે જે નાના નાના ગામડાઓ છે, મતલબ કે અત્યારે સિટીની અંદર તો ઓપ્ટિકલ ફાઈબર અને ટ્વિસ્ટેડ પેર કેબલ જ તમને જોવા મળશે, પરંતુ અમુક એવા નાના નાના ગામડા છે ત્યાં આ ટાઈપનો જે ફાઈબર વાયર છે એ પહોંચાડવો પોસિબલ ન હતો. તો એમાં શું કરવામાં આવતું હતું કે આ જે ટીવી કનેક્શન માટેનો જે વાયર છે એની અંદર જ, ઓકે, ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવતું હતું. આ શરૂઆતની વાત છે. અત્યારે તો નોર્મલી તમે જોશો તો ઓપ્ટિકલ ફાઈબર અને ટ્વિસ્ટેડ પેર કેબલ થઈ ગયા છે અને કોઈ ટીવી કનેક્શન હશે તો એની અંદર જ તમને આ વાયર જોવા મળશે. તો અત્યારે આપણે નેટવર્કની વાત કરીએ છીએ, ઇન્ટરનેટની વાત કરીએ છીએ, તો આ કેબલ બહુ જૂના સમયમાં નેટવર્ક માટે, ઇન્ટરનેટ માટે યુઝ થતો હતો, એ પણ બહુ દૂર જ્યાં આ ટાઈપનો ઓપ્ટિકલ ફાઈબર પહોંચી ન શકે, અથવા કોઈ છેવાડાનું ગામ જ્યાં સમજી લો કે આ ટાઈપનો વાયર નાખેલો છે, તો આ વાયરથી જ, ઓકે, ત્યાં ઇન્ટરનેટ છે એ પ્રોવાઈડ કરવામાં આવતું હતું. ક્લિયર? તો આ વાયર છે એને કોએક્સિયલ કેબલ કહેવામાં આવે છે. અને યાદ રાખજો, એમાં જે કેબલમાં આગળનું જે કનેક્ટર છે એ છે BNC કનેક્ટર. ક્લિયર? જે બે ટાઈપના આવતા હતા, આ ટાઈપ બે ટાઈપના વાયર આવતા હતા, એક થીન અને એક થીક આવતો હતો. થીન એટલે કે પાતળો, થીક એટલે કે જાડો. તો થીન જેની રેન્જ 185 મીટર હતી અને થીક જેની રેન્જ 500 મીટરની હતી. ક્લિયર? ચલો વધીએ આગળ. હવે આગળ વાત કરીએ, બીજા નંબરનું જે કેબલ આવે છે એ છે ટ્વિસ્ટેડ પેર કેબલ. ટ્વિસ્ટેડ પેર કેબલ કેવું હોય? તો આવો હોય જેમાં એક વાયર બીજા વાયર સાથે ટ્વિસ્ટ કરેલો હોય, એટલે કે જોડેલો હોય. તો અહીંયા તમે જુઓ તો 1, 2, 3, 4 જોડી છે. અને વાયરની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 વાયર છે.
तो आवा जे वायर तमे जोयो हशे जे इंटरनेट माटे यूज थाय छे तो आवा वायर ने कहेवामां आवे छे ट्विस्टेड पेर केबल जे मारा जोड़े अत्यारे अवेलेबल छे तो हुं तमने बताऊं। तो आ जे वायर छे आ छे ट्विस्टेड पेर केबल। तो अहींया तमे जोई शको छो आना आगळ एक पिन पण भरायेली छे, देखाय छे आ एक पिन छे अने आ पिन ने कहेवामां आवे छे RJ45 पिन जे मारा डायरेक्ट कम्प्यूटर नी अंदर जे लेन होय लेन नो जे पोर्ट होय त्यां कनेक्ट थई जशे। तमारा सीपीयू नी अंदर आ टाइप नी तमने पिन जोवा मळशे तो त्यां आ कनेक्ट थई जाय। आ जे पिन छे आने कहेवामां आवे छे RJ45 पोर्ट। ओके, अने आ पोर्ट नी अंदर आ डायरेक्ट कनेक्ट थई जशे। आनो जे बीजो छेड़ो छे एक छेड़ो तो मारा कम्प्यूटर ने लागी जशे अने जे बीजो छेड़ो छे ए मारा राउटर नी अंदर कनेक्ट थई जशे। हवे मारा जोड़े राउटर पण अवेलेबल छे तो राउटर पण तमने बताऊं। तो एक तो राउटर त्यां लगायेलू छे ज्यांथी इंटरनेट आवे छे, आ बीजू एक्स्ट्रा राउटर छे। तो त्यां तमे आ टाइपना पोर्ट जोई शको छो, देखाय छे आ पोर्ट। तो आ पण केवा होय छे RJ45 पोर्ट होय छे। आनी अंदर मारा घरे इंटरनेट छे ए वायर द्वारा आवे छे तो एनो जे मेन वायर आवतो हशे ए अहींया तमने देखाय छे ब्लू कलर नो पोर्ट पहेलो छे ए ब्लू कलर नो पोर्ट छे तो त्यां कनेक्ट थई जशे। अने मारे जे डिवाइस नी अंदर मारे इंटरनेट यूज करवो छे तो त्यांथी आ जे केबल छे ए केबल तो अहींया भराई जशे, आ रीतना भराई गयो। अने जे बीजो केबल छे ए क्या जशे तो जे डिवाइस नी अंदर मारे इंटरनेट यूज करवो छे ए डिवाइस नी अंदर हुं डायरेक्ट भराई शकुं छुं, अथवा तो आ जे राउटर छे ए शुं करशे इंटरनेट नुं वाईफाई नी अंदर कनेक्ट थई जशे। तो मारे वायरलेसली यूज करवो हशे तो ए तो थशे जेम के मारा मोबाइल नी अंदर एनी अंदर, परंतु समझी लो के मारा कम्प्यूटर नी अंदर मारो पीसी छे तो आनी अंदर समझी लो वाईफाई नथी तो हुं शुं करीश तो आनो जे बीजो छेड़ो छे ओके ए मारा सीपीयू नी अंदर आ टाइप नो जे पोर्ट छे त्यां हुं कनेक्ट करी देईश जेथी मारू इंटरनेट छे मतलब के इंटरनेट छे ए हुं मारा पीसी नी अंदर पण यूज करी शकुं छुं। तो आ तमने केबल जोवा मळशे तो आ जे केबल छे आने शुं कहेवामां आवे छे ट्विस्टेड पेर केबल कहेवामां आवे छे। आने हुं कट करूं तो अंदर थी आ टाइप ना तमने वायर जोवा मळशे। तो टेलिफोन नेटवर्क अने लेन बन्ने माटे आज केबल नो उपयोग थाय छे। टेलिफोन ना जे डोगला आवे छे ने टेलिफोन ना डोगला ओके अत्यारे तो कोई ना घरे हशे नहीं तो जे अत्यारे कोई ऑफिस होय तो एनी अंदर तमने आ टाइप नो जे पिलो फोन जोवा मळतो हशे ओके टेलिफोन जोवा मळतो हशे मोबाइल नहीं टेलिफोन जोवा मळतो हशे। तो एनी अंदर पण जे पिन लगायेली होय छे तो एनी अंदर पण जे वायर होय छे ए ट्विस्टेड पेर वायर होय छे, परंतु आवो वायर नथी होतो एनी अंदर बे पेर वाळो वायर होय छे एटले के एनी अंदर चार वायर होय छे अने बे पेर होय छे। જ્યારે જે લેન નો હોય છે એની અંદર ચાર પેર હોય છે અને ટોટલ આઠ વાયર હોય છે અહીંયા તમે જોઈ શકો છો। તો ટેલિફોનની અંદર ઓકે સલા તો આ જોઈએ તો આ કેબલમાં બે તારને એકબીજા સાથે ટ્વિસ્ટ કરીને પેર એટલે કે જોડી બનાવવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો। ટેલિફોનની અંદર બે પેર એટલે કે ચાર વાયરવાળો વાયર હોય છે, જ્યારે લેન ઇન્ટરનેટ માટેનો જે આ ટ્વિસ્ટેડ પેર કેબલ આવે છે એની અંદર ચાર જોડી એટલે કે આઠ વાયરવાળો કેબલ હોય છે। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આની અંદર ચાર જોડી છે એક બે ત્રણ અને ચાર, અને વાયરની વાત કરીએ તો ટોટલ કેટલા વાયર છે તો આઠ વાયર છે। તો આ જે કેબલ છે ટ્વિસ્ટેડ પેર કેબલ એ લેન માટેનો છે, આવો ને આવો અલગ એક વાયર આવે છે જેની અંદર બે જોડી હોય છે એટલે કે ટોટલ ચાર વાયર હોય છે જે વાયરનો ઉપયોગ ટેલિફોનની અંદર થાય છે। અને ટેલિફોનમાં જે પોર્ટ હોય છે એને કહેવામાં આવે છે RJ11, જ્યારે ઇન્ટરનેટ માટેનો જે પોર્ટ હોય છે એને કહેવામાં આવે છે RJ45, જ્યારે લેન માટે ચાર જોડી એટલે કે આઠ વાયર વાળો કેબલ હોય છે। ટૂંકા અંતર માટે એટલે કે નાનું નેટવર્ક એટલે કે લેન બનાવવા માટે આ કેબલનો ઉપયોગ તમે કરી શકો છો। આ કેબલની ક્ષમતાની વાત કરીએ તો વધુમાં વધુ 100 મીટર સુધી ડેટા પ્રસારિત કરવા માટે આ કેબલમાં વાંધો આવે નહીં, અને આની બેન્ડવિથની વાત કરું તો 10 MBPS થી લઈને 100 MBPS ની ઝડપના ડેટા છે એ ટ્રાન્સફર કરી શકે છે। આનાથી વધારેના ડેટા હોય તો એ ટ્રાન્સફર કરી શકશે નહીં કારણ કે એની બેન્ડવિથ આટલી જ છે। આ કેબલમાં બંને છેડે કનેક્ટર એટલે કે RJ પોર્ટ હોય છે। RJ નો મતલબ થાય રજિસ્ટર્ડ જેક ઓકે રજિસ્ટર્ડ જેક જોડવામાં આવે છે, જેમાં ટેલિફોનની અંદર જે પોર્ટ હોય છે એને RJ11 કહેવામાં આવે છે અને લેનની અંદર જે પોર્ટ હોય છે આને RJ45 કહેવામાં આવે છે। એટલે કે મારા કમ્પ્યુટરમાં આ જે પોર્ટ હશે અને RJ45 કહીશું, ટેલિફોનની અંદર પણ આવું જ એક પોર્ટ હશે પરંતુ એને RJ11 કહેવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો બે ટાઈપના કનેક્ટર હોય, આ છે RJ11 અને આ છે RJ45, આ ટેલિફોન માટે છે આ છે ઇન્ટરનેટ માટે। હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આની રેન્જ તો બહુ ઓછી ના કહેવાય, મતલબ કે મારા ઘરે ઇન્ટરનેટ છે એ માની લો કે ક્યાંથી આવે છે, છેક દૂરથી આવે છે, મેન મુંબઈમાં સેન્ટર છે ઓકે, માની લો કે મેં એરટેલ છે એ એરટેલનું મેં બ્રોડબેન્ડ કનેક્શન લીધું છે એટલે કે વાયર દ્વારા ઇન્ટરનેટ મને પ્રોવાઈડ કરવામાં આવે છે, તો આ કેબલની રેન્જ તો તમે જુઓ કે માત્ર 100 મીટર સુધીની છે,
तो ते तो मतलब मुंबई थी अहिया सुधी मारू इंटरनेट आवे छे तो कई रीतना आवतो हशे, तो एना माटे जे केबल यूज थतो हशे ए हशे ऑप्टिकल फाइबर। तो हुं तमने डीप मां समजावुं के शुं एक्चुअली थाय छे। जो तो आ जे मेन ऑफिस समझी लो, ओके, आ मुंबई नी अंदर एरटेल नी मेन ऑफिस छे, त्यांथी आ एक ऑप्टिकल फाइबर केबल आवे छे, अने ए ऑप्टिकल फाइबर एटले के अहिया हब हशे, त्यांथी जुदा जुदा राज्योनी अंदर जती हशे, एना पछी जुदा जुदा राज्योमांथी ओके जुदा जुदा सिटी नी अंदर जतुं हशे, अने आ बधी जग्याए ऑप्टिकल फाइबर नो यूज थाय छे। इवन मारी आ बिल्डिंग छे, आ बिल्डिंग मां जे मेन केबल आवे छे, आ एरटेल नो जे मेन केबल आवे छे, ए कयो केबल हशे? ऑप्टिकल फाइबर केबल ज हशे। पछी आ बिल्डिंग नी अंदर जे इंटरनेट डिस्ट्रीब्यूट करवानुं होय छे, एनी अंदर जे केबल यूज करवामां आवशे ए हशे ट्विस्टेड पेर केबल। ख्याल आवे छे? तो मारा बिल्डिंग सुधी जे पण इंटरनेट आवे छे मेन केबल द्वारा, ए बधा ज केबलो नी अंदर ऑप्टिकल फाइबर नो यूज थाय छे। कारण के ऑप्टिकल फाइबर नी रेंज तो बहु ज वधारे छे, कारण के एमां तो डेटा छे ए लाइट द्वारा ट्रांसफर थाय छे। परंतु एक वक्त मारा बिल्डिंग नु जे उपर नु सेंटर छे त्यां सुधी इंटरनेट आवी गयुं ऑप्टिकल फाइबर द्वारा। हवे मारा बिल्डिंग नी अंदर ज्यारे इंटरनेट डिस्ट्रीब्यूट करवानुं छे, एटले के जुदा जुदा फ्लेट छे एनी अंदर लई जवानो छे, तो एमां जे केबल नो यूज थशे एमां हशे आ ट्विस्टेड पेर केबल। बीजी वस्तु के मारा राउटर छे, आ मारा राउटर थी समझी लो के मारा घरनी अंदर जे डिवाइस छे एनी अंदर वायर द्वारा इंटरनेट आपवुं होय, तो एमां पण जे केबल नो यूज थशे ए हशे आ टाइप नो ऑप्टिकल फाइबर, ओके, आ टाइप नो आ टाइप नो ट्विस्टेड पेर, ओके। ऑप्टिकल फाइबर ना वपराय, ऑप्टिकल फाइबर छे ए लॉन्ग रेंज माटे, लॉन्ग अंतर माटे यूज थाय, ओके। बाकी टूंका अंतर माटे 100 मीटर जेटलू अंतर होय एक बिल्डिंग नी अंदर जो तमारे खाली इंटरनेट डिस्ट्रीब्यूट करवू होय तो एमां ट्विस्टेड पेर केबल नो उपयोग थशे, ओके। चलो डन छे, तो आई होप सो ट्विस्टेड पेर केबल तमने ख्याल आवी गयो हशे, ओके। एना पछी जे महत्वपूर्ण केबल आवे छे ए आवे छे ऑप्टिकल फाइबर। ऑप्टिकल फाइबर मां प्रकाश एटले के लाइट स्वरूपे डेटा ट्रांसफर थाय छे। ऑप्टिकल फाइबर मां ग्लास, प्लास्टिक के सिलिका थी बनेलो होय छे। लांबा अंतर माटे ग्लास फाइबर नो उपयोग थाय छे, अहींया तमे जोई शको छो। तो आनी अंदर जे डेटा छे ट्रांसफर लाइट स्वरूपे तमे जाय छे। आ ऑप्टिकल फाइबर छे एनुं इंटरनल स्ट्रक्चर अहींया तमे जोई शको छो। तो आनी अंदर जे डेटा ट्रांसफर थाय छे आ ग्लास छे, वन टाइप ऑफ ग्लास छे जेने फाइबर कोर कहेवामां आवे छे, जे ग्लास प्लास्टिक के सिलिका थी बनेलो होय। तो लांबा अंतर सुधी जो डेटा ने ट्रांसफर करवाना होय, तो ज्यारे डेटा छे ए मुंबई थी गुजरात सुधी लावानो हशे, तो ए समय जे ऑप्टिकल फाइबर नो यूज थशे एमां जे कोर हशे ए ग्लास नो बनेलो हशे, अने एनी अंदर जे डेटा छे आ रीतना, ओके, आ रीतना लाइट स्वरूपे आ रीतना पूर्ण आंतरिक परावर्तन थी ट्रांसफर थाय छे। तो आ एग्जाम नी अंदर पूछायेलो क्वेश्चन छे के ऑप्टिकल फाइबर नी अंदर कयो सिद्धांत यूज थाय छे, तो पूर्ण आंतरिक परावर्तन नो सिद्धांत यूज थाय छे, ओके। पूर्ण आंतरिक परावर्तन नो सिद्धांत यूज थाय छे, ए तमे जोई शको छो। लांबा अंतर माटे ग्लास फाइबर नो यूज थाय छे, तेनो उपयोग मुख्यत्वे वेन अने मेन नी अंदर थाय छे। वेन एटले शुं थशे? वाइड एरिया नेटवर्क। आगळ आपणे भणी गया छे जेमां बे देशो छे एने कनेक्ट करवा माटे ऑप्टिकल फाइबर नो यूज थशे। साथे साथे मेन એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે કે બે સિટી છે એને કનેક્ટ કરવા માટે અથવા તો સિટી ની અંદર સોસાયટી માં જે નેટવર્ક છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબર નો યુઝ થશે। કોએક્સિયલ અને ટ્વિસ્ટેડ પેર ની તુલનામાં તો સેકડો ગણો વધુ ડેટા મોકલી શકે છે। કેમ? કારણ કે અંદર આની અંદર ડેટા નો લોસ નથી થતો। જો તાંબાના વાયરની અંદર ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રિક સિગ્નલ સ્વરૂપે જ્યારે ડેટા ટ્રાન્સફર થાય છે તો એનો અમુક લોસ થઈ જાય છે, પરંતુ આની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત ઉપર કામ કરે છે, લાઇટ દ્વારા ડેટા ટ્રાન્સફર થાય છે, તો આની અંદર જે ડેટા છે એનો લોસ થતો નથી। તો કોએક્સેલ અને ટ્વિસ્ટેડ પેનની તુલનામાં સેંકડો ગણો વધુ ડેટા મોકલી શકે છે। આ કેબલની અંદર SC સ્ટાન્ડર્ડ અથવા તો સબસ્ક્રાઇબર કનેક્ટર અથવા તો ST એટલે કે સ્ટેટ ટીપ કનેક્ટર નો ઉપયોગ થાય છે। હું તમને બતાવી દઉં, જો દેખાય છે, આ દેખાય છે, તો આ જે કનેક્ટર છે તમે આ ટાઈપનો વાયર તમે જોયો હશે, ઓકે, એક પાતળો વાયર જો તમારા ઘરે ઇન્ટરનેટ વાયર દ્વારા આવતું હશે, તમે જીઓ અથવા તો એરટેલ નું બ્રોડબેન્ડ કનેક્શન યુઝ કરતા હશો, તો ત્યાં યલો કલરનો એક પાતળો વાયર છે એ તમારા રાઉટરની અંદર કનેક્ટ થતો હશે। તો એની આગળ જે પિન હોય છે આ પિનને કહેવામાં આવે છે SC પિન। SC નો મતલબ થાય છે સ્ટાન્ડર્ડ અથવા તો સબસ્ક્રાઇબર કનેક્ટર,
अथवा तो एक बीजी पिन नो पण यूज थाय छे एसटी। तो अहीं पण तमे जो आ पण ऑप्टिकल फाइबर ना आगळ ज यूज थाय छे, तो आ छे एसटी जेनो मतलब थाय छे स्ट्रेट टिप कनेक्टर। ओके, तो आ बे कनेक्टर नो यूज करी शको छो ऑप्टिकल फाइबर केबल नी आगळ। ओके, जे टाइप नो डिवाइस होय ए प्रमाणे दुनियाना बधा देशोए दरियामां ऑप्टिकल फाइबर केबलनुं नेटवर्क बनाव्युं छे। ज्यारे हुं इंटरनेट चलावीश ने त्यारे आ वस्तु लाइव बतावीश कि आपणा देशोने कई रीतना वायर द्वारा कनेक्ट करवामां आव्या छे। तो ज्यारे इंटरनेटनुं चेप्टर आवशे एमां हुं तमने लाइव जे वेबसाइट छे ए खोलीने बतावानो छुं। बीजी वस्तु के ज्यारे पण ऑप्टिकल फाइबर वायर छे ए वच्चेथी कट थई जाय तो एने जॉइंट करवा माटेनुं स्पेशल आ टाइपनुं मशीन आवे छे। आपणे याद राखजो एने तमे आ रीतना मळीने तमे कनेक्ट ना करी शको। जे रीतना आपणे नॉर्मल वायर छे यारे आपणे समजी लो वच्चेथी कट थई जाय, ए बन्नेने जॉइंट करवा होय तो बन्नेना छेड़ा खोलीने तमे शुं करी देशो, आम करीने पछी ऊपर वायर टेप लगाई देशो। परंतु ऑप्टिकल फाइबरने तमे ए रीतना जॉइंट ना करी शको कारण के एनी अंदर कोई तांबाना के एवा वायर नथी आवता, એ તો એની અંદર તો ગ્લાસ હોય છે, તો એને તમે આ રીતના કનેક્ટ ના કરી શકો। તો એ બંને વાયરને કનેક્ટ કરવા માટેનું પણ એક મશીન આવે છે જે 1,00,000 રૂપિયાનું આવે છે અને આ મશીન દ્વારા બંને છેડા ગાળવામાં આવે છે અને અહીંયા એક ડિસ્પ્લે હોય છે ત્યાં જોઈને ઓકે એ બંને જે વાયર છે ઓપ્ટિકલ ફાઇબર એને કનેક્ટ કરવામાં આવે છે। તો કોઈ જગ્યાએ કોઈ વાયર જતો હશે ઓપ્ટિકલ ફાઇબર વાયર જતો હશે તો ત્યાં તમને આ ટાઈપની એક મતલબ કે કોઈક જગ્યાએ તમને જોવા મળશે, જોજો આ ટાઈપનું એક બોક્સ લટકાયેલું હશે। ओके, ए आ रीतना वायर जतो होय ते आ ब्लेक कलर नो आ रीतना बॉक्स लटकायलो हशे, आवुं जोयुं छे कोई ऑप्टिकल फाइबर वायर जतो होय अने त्या ए वायर ऊपर मतलब के आ टाइप नो वच्चे थी आंटी मारीने ओके आ रीतना ब्लेक कलर नो आ रीतना बॉक्स लटकायलो हशे, क्यांक तो तमे जोयुं हशे। तो समझी लेवानुं के अहींयाथी ऑप्टिकल फाइबर वायर छे ए तूटी गयो हतो અને આ મશીન દ્વારા ત્યાં કનેક્ટ કરવામાં આવ્યો છે અને કનેક્શન છે એ આની અંદર છે, મતલબ કે અહીંયા આ બોક્સની અંદર એ બંનેને કનેક્ટ કરવામાં આવે છે। તો જ્યાં પણ કનેક્ટ કરવામાં આવશે ત્યાં આ ટાઈપનું બોક્સ છે એ મૂકી દેવામાં આવશે। તો આ વસ્તુ તો તમે આઈ હોપ સો નોટિસ કરી હશે। તો આ છે ઓપ્ટિકલ ફાઇબર। તો ઓપ્ટિકલ ફાઇબર છે એની રેન્જ વધારે છે, બે દેશને કનેક્ટ કરવા માટે પણ ઓપ્ટિકલ ફાઇબર યુઝ થાય છે, પછી જે મેઇન સેન્ટર છે ત્યાંથી સિટીની અંદર બધા જે સોસાયટી છે ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે પણ આ ઓપ્ટિકલ ફાઇબરનો યુઝ થાય છે। પરંતુ એક વખત એ બિલ્ડિંગની અંદર ઇન્ટરનેટ આવી ગયું પછી એ ઇન્ટરનેટને એ જ બિલ્ડિંગની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ટ્વિસ્ટેડ પેર કેબલનો ઉપયોગ થાય છે। હવે વાત કરીશું આપણે વાયરલેસ માધ્યમની। ત્રણ કેબલ જોઈ ગયા, એ વાયર માધ્યમ જોઈ ગયા, તો આ ત્રણ કેબલના ઉપયોગ કરીને આપણે નેટવર્ક ક્રિએટ કરી શકીએ છીએ। હવે વાત કરીશું વાયરલેસ માધ્યમ। તો વાયર વગર હવામાં વહેતા તરંગોની મદદથી એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસ સુધી ડેટા મોકલી શકાય છે, એનું બેસ્ટ ઉદાહરણ આપણે રોજિંદા જીવનની અંદર જોતા જશો। જેમ કે અહીંયા વાત કરું, મારા જોડે આ રિમોટ છે, આ એસી નું રિમોટ છે, હવે એસી અને આ રિમોટ વચ્ચે કોઈ વાયર કનેક્શન છે? તો કોઈ વાયર કનેક્શન નથી, આ વાયરલેસથી યુઝ થાય છે। તો આની અંદર જે કિરણોનો વેવ્સનો યુઝ થતો હશે એ કેવા હશે? ઇન્ફ્રારેડ તરંગો હશે। આ ઇન્ફ્રારેડ તરંગોના માધ્યમથી ડેટા છે એ અહીંયા રિમોટથી ત્યાં મારા જે એસી છે ત્યાં હું મોકલું છું અને ત્યાંથી એ રીતના ફંક્શન થાય છે। એ જ રીતના ટીવીના રિમોટની અંદર પણ ઇન્ફ્રારેડ તરંગોનો યુઝ થાય છે। પછી વાત કરું બ્લૂટૂથ, અત્યારે તો ઇયરબડ્સ ઇયરફોન આવે છે તો એ બ્લૂટૂથથી વર્ક કરે છે, તમારા કારની અંદર પણ બ્લૂટૂથ અવેલેબલ છે જેમાં તમે મોબાઈલની અંદર જે પણ ગીત વગાડો એ તમારા ગાડીની અંદર વાગશે। તો ડેટા ટ્રાન્સફર થાય છે તમારા મોબાઈલથી તમારા કારની અંદર રહેલા મ્યુઝિક સિસ્ટમ સાથે। તો વાયરલેસથી ઘણી બધી વસ્તુ તમે આજુબાજુ જોતા જશો। રેડિયો તરંગો, જેમ કે વાઇફાઈ છે એ રેડિયો તરંગો છે, તમારા ઘરે વાયર દ્વારા ઇન્ટરનેટ આવે છે અને એ રાઉટરની અંદર કનેક્ટેડ છે, આ રાઉટર છે એની અંદર કનેક્ટેડ થઈ જાય છે। તો આ રાઉટર શું કરશે? તો આ રાઉટર છે એ ઇન્ટરનેટનું વાયરલેસલી શું કરશે? બ્રોડકાસ્ટિંગ કરશે, જે તમે તમારા મોબાઈલની અંદર તમારા લેપટોપની અંદર કનેક્ટ કરી શકો છો। તો આની અંદર પણ શું નીકળશે? વેવ્સ નીકળશે અને એ વેવ્સ કેવા હશે? રેડિયો તરંગો હશે। તો એ રીતના બીજું પણ તમે રેડિયો તરંગોનો યુઝ કરી શકો છો, બ્લૂટૂથ તો બધાને ખબર જ છે, પછી માઇક્રો તરંગો પણ આવે છે। તો વન બાય વન એક એક કરીને આપણે બધા તરંગો ભણીશું। તો આપણે મોબાઈલ ફોન પર વાત કરીએ છીએ એ પણ એક પ્રકારનું શું છે? વાયરલેસ ડેટા ટ્રાન્સમિશન છે। વાયરલેસ કમ્યુનિકેશન માટે જુદા જુદા તરંગોનો ઉપયોગ થાય છે। ઓકે, વન બાય વન એક એક કરીને સમજીએ। સૌથી પહેલા આપણે વાત કરીએ રેડિયો તરંગો। તો રેડિયો તરંગો કેવા છે? તો વિદ્યુત ચુંબકીય તરંગો છે। આકાશમાં રેડિયો તરંગો લાંબા અંતર સુધી મોકલી શકાય છે। રેડિયો તરંગો મોકલવા માટે
ट्रांसमीटर अने तेने झीलवा माटे सेनी जरूर पड़े तो रिसीवर नी जरूर पड़े। उदाहरण तरीके बात करें एफएम एटले के आपणे कहीए छीए एफएम रेडियो। हवे जो एक्जाम्पल तरीके बात करिए कि आपणे गुजरात नी अंदर 91.1 ओके आ एफएम रेडियो थाय छे, मतलब के आ फ्रीक्वंसी तमे सेट करो तो 91.1 उपर जे पण डेटा रिलीज थतो होय ज्यांथी ट्रांसमीटर थी तो ए आपणे आपणा मोबाइल नी अंदर अथवा तो रेडियो होय अथवा तो आपणा कार नी अंदर रेडियो डिवाइस होय तो एनी अंदर रिसीवर होय छे त्यांथी कैचअप आपणे करी शकीए छे। तो એમાં કરવાનું શું હોય છે તો જે ફ્રીક્વન્સી છે એ ખાલી મેચ કરવાની હોય છે, એટલે કે જે રેડિયોનું જે સેન્ટર હશે, માની લો કે 91.1 આ રેડિયો સેન્ટર છે, આ રેડિયો સેન્ટર છે, હવે આ રેડિયો સેન્ટર થી ડેટા છે એ આ ફ્રીક્વન્સી ઉપર શું કરવામાં આવે છે, બ્રોડકાસ્ટ કરવામાં આવે છે, ઓકે 91.1 ફ્રીક્વન્સી ઉપર બ્રોડકાસ્ટિંગ કરવામાં આવે છે। તો જે પણ જેના જોડે પણ રિસીવર હશે અને એ આ ફ્રીક્વન્સી મેચ કરશે એટલે કે 91.1 ફ્રીક્વન્સી સેટ કરશે તો એ ફ્રીક્વન્સી ઉપર છોડેલા જે ડેટા છે એટલે કે સોંગ હોય કે જે પણ આરજે બોલતો હોય તો એ તમે તમારા ડિવાઇસની અંદર સાંભળી શકો છો, કારણ કે તમારા ડિવાઇસની અંદર શું રહેલું છે, રિસીવર રહેલું છે। તો તમારા સમજી લો કે ગાડીની અંદર પણ રેડિયો સિસ્ટમ છે તો એની અંદર પણ રિસીવર હશે, તમારા મોબાઈલની અંદર પણ રિસીવર હોય છે, પછી તમે અલગથી રેડિયો લાવો છો તો એની અંદર પણ શું હોય છે, રિસીવર હોય છે, જેમાં તમે અલગ અલગ ફ્રીક્વન્સી સેટ કરો છો અને એ ફ્રીક્વન્સી ઉપર ત્યાંથી સેન્ટરમાંથી ડેટા છોડવામાં આવે છે। આવી ઘણા બધા તમે રેડિયો જોવા મળશે, 91.1 છે, પછી 93.8 છે, પછી 95.0 છે, તો ઘણી બધી ફ્રીક્વન્સી છે। તો આ બધી કંપનીઓ છે જે શું કરે છે, પોતાની ફ્રીક્વન્સી ઉપર ડેટા રિલીઝ કરે છે અને તમે જે ફ્રીક્વન્સી તમારા મોબાઈલની અંદર કે રેડિયો ડિવાઇસની અંદર કે કારની અંદર સેટ કરો છો તો એ ડિવાઇસમાં છોડેલા જે ડેટા છે એને તમે કેચઅપ કરી શકો છો અને એ ડેટા તમને સંભળાય છે। તો આમાં જે વેવ્સનો ઉપયોગ થાય છે, આમાં જે તરંગો એટલે કે વેવ્સનો ઉપયોગ થાય છે એ કેવા તરંગો હોય છે, તો રેડિયો તરંગો હોય છે, એફએમ રેડિયો, પછી વાઇફાઈની અંદર પણ યાદ રાખજો રેડિયો તરંગનો યુઝ થાય છે। મતલબ કે હમણાં મેં ઉદાહરણ આપ્યું કે મારા દ્વારા જે ઇન્ટરનેટ છે એ કઈ રીતના આવે છે, વાયર દ્વારા આવે છે, તો વાયરનો કેબલ આવી ગયો અને એ વાયરનો જે મેઇન કેબલ છે ઇન્ટરનેટનો કેબલ એ મારા રાઉટરની અંદર કનેક્ટ થઈ ગયું। હવે રાઉટર શું કરશે, એ ઇન્ટરનેટને વાયરલેસ કરી નાખશે જેથી મારા ઘરની અંદર જેટલા પણ ડિવાઇસ છે એની અંદર હું કનેક્ટ કરી શકું। તો અહીંયાથી પણ જે વેવ્સ નીકળશે રાઉટરમાંથી પણ ઇન્ટરનેટના જે વેવ્સ નીકળશે એ કેવા હશે, રેડિયો તરંગો હશે અને આ રેડિયો તરંગો આપણને નુકસાન પહોંચાડતા નથી। તો કારણ કે તમે જુઓ કે અત્યારે તો આપણી આજુબાજુ એક પણ હું મોબાઈલ ખાલી વાઇફાઈ ઓન કરું તો અહીંયાથી 10 થી લઈને 50 ઓકે વાઇફાઈ છે એ મારા મોબાઈલની અંદર બતાવશે, કારણ કે બધાએ અલગ અલગ ઇન્ટરનેટ કનેક્શન લીધેલું છે, વાઇફાઈ બધાના ઘરે રાઉટર છે, તો જેટલા પણ આજુબાજુ મતલબ કે રાઉટર કનેક્ટ થશે એટલા રાઉટર મને બતાવશે, એટલે કે એટલા વાઇફાઈ છે એ મારા મોબાઈલની અંદર બતાવશે। તો રેડિયો તરંગો છે એ હાર્મફુલ નથી, ઓકે ચલો। તો આઈ હોપ સો રેડિયો તરંગો તમને આઈડિયા આવી ગયો હશે તો એફએમ રેડિયોની અંદર યુઝ થાય છે અને વાઇફાઈની અંદર પણ આનો યુઝ થાય છે, ઓકે ટાવરની અંદર આનો યુઝ નથી થતો, ઓકે ચલો। એના પછી આવે છે માઇક્રો તરંગો। માઇક્રો તરંગો એટલે શું, કે તમે કોલિંગ કરો છો કોઈકને, તમે કોઈકને કોલિંગ કરો છો તો આમાં વાયરનો યુઝ થાય છે, કે ભાઈ સમજી લો કે એક્ઝામ્પલ તરીકે મારો એક ફ્રેન્ડ છે તેજસ અને મેં ફોન લગાવ્યો તો મારા ફોન અને તેજસનો ફોન વાયરથી કનેક્ટેડ છે, ઓબ્વિયસલી નથી, હું અહીંયાથી ફોન કરું છું અને એના ફોનની અંદર રિંગ જાય છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક વાયરલેસ કનેક્શન તો થતું જ હશે। તો આની અંદર જ્યારે તમે કોલિંગ કરો છો કોઈકને ત્યારે જે તરંગોનો યુઝ થાય છે એ હોય છે તમારા માઇક્રો તરંગો, અને માઇક્રો તરંગોને કેચઅપ કરવાનું અને રિલીઝ કરવાનું કામ કરે છે તમારો આજુબાજુ રહેલું ટાવર, જેને આપણે એન્ટેના કહીએ છીએ। તો જ્યારે હું કોલ કરું છું અહીંયા, હવે કઈ રીતના પ્રોસેસ થાય છે એ સમજી લો, તો અહીંયા સમજી લો કે આ મારો મોબાઈલ છે, આ મારો મોબાઈલ છે, અહીંયાથી હું ફોન કરું છું, અહીંયાથી હું ફોન કરું છું, મારો એક ફ્રેન્ડ છે એ છે અમદાવાદની અંદર અને હું છું ગાંધીનગરની અંદર, તો ગાંધીનગરથી અમદાવાદની અંદર મારો એક ફ્રેન્ડ છે એને હું ફોન કરું છું, તો મારા આજુબાજુ જે પણ ટાવર હશે, મતલબ કે મારા જોડે એરટેલનું કાર્ડ છે, તો એરટેલનું કાર્ડ છે તો અહીંયા હું સમજી લો ફોન કરું છું, તો મારા આજુબાજુ પહેલા તો શું હશે, તો ઓબ્વિયસલી નેટવર્ક હોવું જોઈએ, નેટવર્ક ક્યારે હશે, જ્યારે તમારા આજુબાજુ એરટેલનું આ ટાઈપનું ટાવર હશે તો જ તમારા મોબાઈલની અંદર નેટવર્ક બતાવશે, તો ઓબ્વિયસલી નેટવર્ક છે। તો આ જે ટાવર છે, મારી જે તરંગો છે, ક્યાં જશે, સૌથી પહેલા તો અહીંયા આ ટાઈપના ડ્રમ હશે, દેખાય છે આ ડ્રમ, તો આ ડ્રમ દેખાશે તમને જ્યારે પણ મોબાઈલ ટાવર હશે તો ત્યાં તમને આ ટાઈપના ડ્રમ જોવા મળશે। એકચ્યુઅલી આ ડ્રમ નથી, આ છે રિસીવર, જે શું કરે છે, ડેટાને રિસીવ કરવાનું કામ કરે છે। તો અહીંયાથી મારા ડેટા છે, રિંગ છે, એ અહીંયા ડ્રમ હશે તો એ રિસીવ કરશે,
હવે આ જ જે ટાવર છે એના જોડે જ એક બીજો ટાવર હશે, મતલબ કે અમુક રેન્જ હોય છે તો એ રેન્જ ની અંદર જ ઓકે એક બીજો ટાવર આ રીતના હશે. તો અહીંયાથી જે મારો જે મતલબ કે રિંગ છે, ડેટા છે, અહીંયાથી એક ટાવર થી બીજા ટાવર માં જશે, બીજાથી અહીંયા ત્રીજો ટાવર હશે ત્યાં જશે, અને જે મારો ફ્રેન્ડ છે તો એના એરિયામાં જે પણ ટાવર હશે ત્યાં આ પહોંચશે, અને ત્યાંથી એ મારા ફ્રેન્ડના મોબાઈલની અંદર એ રિંગ જશે. તો આ રીતના જે આપણે કોલિંગ કરીએ છીએ ને એનું કમ્યુનિકેશન થાય છે. એવું નથી હોતું કે હું અહીંયાથી ફોન લગાવું છું પછી એ સીધું ત્યાં પહોંચી જાય છે, એવું નથી હોતું. આમાં ઘણા બધા જે ટાવર છે એનો યુઝ થાય છે, એટલે કે એ રેન્જમાં આવતા બધા ટાવરોનો યુઝ થાય છે. અહીંયા તો હું રાજકોટ ફોન કરું છું તો અહીંયાથી ગાંધીનગરથી રાજકોટ સુધી જેટલા પણ ટાવર હશે ઓકે એકબીજા સાથે આ રીતના કનેક્ટેડ હશે, ઓકે રેન્જમાં હશે, તો એક ટાવરથી બીજા ટાવરમાં એ ડેટાનું ટ્રાન્સફર થાય છે, અને આ રીતના જે કોલિંગ છે એ છેક એન્ડ યુઝર સુધી પહોંચે છે. તો આ રીતના કમ્યુનિકેશન થાય છે. તો આની અંદર જે વેવ્સનો ઉપયોગ થાય છે એ કયા વેવ્સ હોય છે, તો માઇક્રો તરંગો હોય છે, અને આ માઇક્રો તરંગો હોય છે એ રેડિયો તરંગો કરતા એની ફ્રીક્વન્સી થોડી વધારે હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ થોડા હાનિકારક હોય છે. એટલા માટે કહીએ છીએ કે આપણે જે મોબાઈલ છે એ હૃદય પાસે મૂકવો ન જોઈએ, કારણ કે કોઈકનો કોલ આવે છે તો એમાં જે તરંગો હોય છે એ કયા હોય છે, માઇક્રો તરંગો હોય છે, એ બહુ લોંગ ટાઈમે આપણા બોડીને ડેમેજ કરે છે. તો માઇક્રો તરંગો એટલા સારા ન કહેવાય. તો મોબાઈલ ફોનની અંદર પછી ડીશ ટીવી જે બ્રોડકાસ્ટિંગ થાય છે ડીશ ટીવીની અંદર, તો એની અંદર પણ માઇક્રો તરંગોનો યુઝ થાય છે. રેડિયો તરંગો કરતા વધુ ફ્રીક્વન્સી રેન્જ ધરાવે છે, 3 કિલો હર્ટ્ઝથી લઈને 300 ગીગા હર્ટ્ઝ સુધીની આની ફ્રીક્વન્સી હોય છે માઇક્રો તરંગોની. તો રેડિયો તરંગો કરતા તો સ્ટ્રોંગ હોય છે. સ્ટ્રોંગ કઈ રીતના આનું ફીલ હું ફીલ કરાવું, ચલો ફીલ કરાવું. તમે ચાલુ ગાડીની અંદર જઈ રહ્યા છો, ચાલુ ગાડીની અંદર તમે રેડિયો ઓન કરો તો એની અંદર ફ્રીક્વન્સી છે એ કપાત દેશે, તમને સોંગ છે એ બરાબર નહીં સંભળાય. ચાલુ ગાડીમાં હશો તો ઓકે તો અવાજ કપાતો હશે, આવું થતું હશે. પરંતુ એ જ ટાઈમે તમે કોલ કરો છો, ચાલુ ગાડીમાં કોલ કરો છો, તો એ તમને પરફેક્ટલી સંભળાય છે. કેમ કેમ? કારણ કે આની ફ્રીક્વન્સી વધારે છે, રેડિયો તરંગો કરતા આની ફ્રીક્વન્સી વધારે છે. તો એટલા માટે આ મતલબ ડિફરન્સ છે ઓકે રેડિયો તરંગો અને માઇક્રો તરંગો. પણ જેટલી ફ્રીક્વન્સી વધારે હોય એટલા હાનિકારક પણ હોઈ શકે છે. ઓકે, એના પછી જે નેક્સ્ટ આવે છે એ આવે છે ઇન્ફ્રારેડ તરંગો. ઇન્ફ્રારેડ તરંગો છે એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તો આ તરંગો ટૂંકા અંતરના કમ્યુનિકેશન માટે યુઝ થાય છે, જેમ કે ટીવીનું રિમોટ છે, પછી વાયરલેસ સ્પીકર છે, તો આની અંદર ઇન્ફ્રારેડ તરંગોનો યુઝ થાય છે. એટલે કે જ્યાં તમને રિમોટ જોવા મળે, જ્યાં તમને રિમોટ જોવા મળે તો ત્યાં હંમેશા કયા તરંગો હોય, તો ઇન્ફ્રારેડ તરંગો હોય. તો ત્યાં તમને અહીંયા એક એલઈડી લાઇટ જેવું દેખાતું હશે, તમે જ્યારે કોઈ સ્વિચ દબાવો છો તો ત્યાં તમને આ ટાઈપનું લાઇટ જોવા મળશે. તો આ જે કિરણ નીકળે છે ને એ કયું છે? ઇન્ફ્રારેડ તરંગો છે. તો એસી નું રિમોટ હોય, ટીવી નું રિમોટ હોય, કોઈ વાયરલેસ સ્પીકર હોય એનું રિમોટ હોય, તો રિમોટની અંદર શેનો યુઝ થાય છે? તો ઇન્ફ્રારેડ તરંગોનો યુઝ થાય છે. અને ટૂંકા સમય એટલે કે ટૂંકા અંતરના કોમ્યુનિકેશન માટે હોય, બહુ લોંગ ટાઈમ મતલબ કે લાંબા અંતર સુધી એ યુઝ થાય નહીં. એટલે કે સમજી લો કે અહીંયાથી કિલોમીટર દૂર મારી ટીવી હોય અને અહીંયાથી હું રિમોટનું બટન દબાવું ઓકે, તો ઓબ્વિયસલી કંઈ ચેન્જ થવાનું નથી. ટૂંકા અંતર માટે આનો યુઝ થાય છે. એના પછી ચોથા નંબરે આવે છે બ્લૂટૂથ. તો બ્લૂટૂથનો ઉપયોગ પણ ટૂંકા અંતરના કોમ્યુનિકેશન માટે યુઝ થાય છે. ઈસવીસન 1994માં મોબાઈલની એક કંપની હોય છે એરિક્સ, અને આ એરિક્સ દ્વારા આ બ્લૂટૂથની શોધ કરવામાં આવે છે. તેના વડે પેન એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક તમે ક્રિએટ કરી શકો છો. ઓબ્વિયસલી લેન તો થાય જ નહીં, તો બ્લૂટૂથનો ઉપયોગ કરીને તમે એક પેન એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક ક્રિએટ કરી શકો છો. પર્સનલ એટલે શું? મારી પર્સનલ વસ્તુને તમે કનેક્ટ કરી શકો છો, જેમ કે મારો મોબાઈલ છે અને મારું પીસી છે, એને હું બ્લૂટૂથથી કનેક્ટ કરી શકું છું. મારા મોબાઈલથી મારા ઇયરબડ્સ છે, મારા મોબાઈલથી મારું સ્પીકર છે, મારા મોબાઈલથી મારી સ્માર્ટ વોચ છે, તો એ હું કનેક્ટ કરી શકું છું બ્લૂટૂથ દ્વારા. તો પીએએન એટલે કે પર્સનલ એરિયા નેટવર્ક તમે બનાવી શકો છો બ્લૂટૂથ દ્વારા. તો જસ્ટ એટલું યાદ રાખજો, બ્લૂટૂથ છે એ કોને શોધ કરી હતી? તો એક મોબાઈલ બનાવતી કંપની છે એરિક્સ, એના દ્વારા શોધ કરવામાં આવી હતી. ગાડીની અંદર પણ તમે બ્લૂટૂથ જોઈ શકો છો. એના પછી પાંચમા નંબરે આવે છે સેટેલાઇટ કોમ્યુનિકેશન. તો સેટેલાઇટ દ્વારા પણ તમે કોમ્યુનિકેશન કરી શકો છો. હવે જો બધાને એવું લાગતું હશે કે આપણે કોઈકને ફોન કરીએ છીએ ને તો એ સેટેલાઇટ દ્વારા ફોન થાય છે, તો એવું નથી હોતું. મેં હમણાં સમજાવ્યું ને કે આપણે કોઈકને ફોન કરીએ છીએ તો એ કઈ રીતના થાય છે, એમાં સેટેલાઇટનો કોઈ રોલ હોતો નથી. સેટેલાઇટ માટે અલગથી સેટેલાઇટ ફોન આવે છે જે આર્મીના લોકો યુઝ કરે છે, આ ટાઈપનું તમે જોયું હશે.
तो જ્યારે આર્મી છે એ જ્યારે સમજી લો કોઈક વોર ની અંદર જતી હોય તો એ બટાલિયન ની અંદર એક એવો માણસ હશે જેને એક બેગ ભરાયેલી હશે જેમાં પાછળથી બે ટાવર નીકળતા હશે અને એનો યુઝ શું છે તો એ સેટેલાઇટ ફોન છે ઓકે સેટેલાઇટ કમ્યુનિકેશન કરવા માટેનો સિસ્ટમ છે એ એક વ્યક્તિના ખભા ઉપર લગાયેલી છે ત્યાંથી જે જનરલ હોય કે જે પણ હેડ હોય છે એ ત્યાંથી ફોન કરી શકે તો એ સેટેલાઇટ ફોન છે સેટેલાઇટ ની અંદર આઉટ થશે માની લો કે એ સેટેલાઇટ ફોન છે તો અહીંયાથી એ જે તરંગો છે એ નીકળશે જે સેટેલાઇટ હશે ઉપગ્રહ હશે જે કૃત્રિમ ઉપગ્રહ હશે એને મળશે એના પછી જેને આપણે ફોન કર્યો છે તો ત્યાંથી ડેટા છે એ ક્યાં જશે મતલબ કે ત્યાં જશે અને આ રીતના ડેટા છે એ ટ્રાન્સફર થતો જશે તો અહીંયાથી આમ બોલી શકશે અહીંયાથી આમ બોલી શકશે એટલે કે કનેક્શન છે એમાં ટાવરનો રોલ નથી હોતો એમાં રોલ હોય છે ઉપગ્રહ એટલે કે કૃત્રિમ ઉપગ્રહ એટલે કે સેટેલાઇટનો રોલ હોય છે તો આ રીતના અલગથી ફોન આવે છે સેટેલાઇટ ફોન બાકી આપણે જે નોર્મલી યુઝ કરીએ છીએ એમાં ઉપગ્રહને કંઈ લેવા દેવા નથી એમાં મોબાઈલ ટાવરને લેવા દેવા છે તો અવકાશમાં તરતા સેટેલાઇટ દ્વારા પૃથ્વી પરના બેઝ સ્ટેશન સાથે સંપર્ક બનાવવામાં આવે છે હજારો કિલોમીટરે રહેલા બીજા બેઝ સ્ટેશન સુધી ડેટા પહોંચાડવા માટે સેટેલાઇટ માધ્યમ બને છે આનો ઉપયોગ દરિયામાં જહાજ મતલબ કે જ્યાં ટાવર ન પહોંચી શકે ઓકે એન્ટેના ન પહોંચી શકે એવી જગ્યાએ આ સેટેલાઇટ કમ્યુનિકેશન કરવામાં આવે છે જેમ કે વાત કરીએ દરિયાની અંદર જહાજ છે તો ઓબ્વિયસલી દરિયાની અંદર તો આપણે ટાવર ઊભા કરવા જવાના નથી તો ત્યાં સેનો ઉપયોગ થશે તો સેટેલાઇટ કમ્યુનિકેશનની અંદર વાહનોની અંદર પછી વિમાનોની અંદર પણ સેટેલાઇટ કમ્યુનિકેશન હશે કેમ કારણ કે એટલા ઉપર તો આપણે રેન્જ પહોંચવાની નથી આપણા ટાવરની પછી ઇન્ટરનેટના માધ્યમથી આપણા મોબાઈલમાં જીપીએસ વડે લોકેશન પણ જાણી શકાય છે તો આનો એક બેસ્ટ ઉદાહરણ તમે કહી શકો છો જીપીએસ તો જીપીએસ દ્વારા આપણે શું થાય છે સેટેલાઇટ કમ્યુનિકેશન થાય છે જીપીએસનો મતલબ શું થાય તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે આપણે ક્યાં ઊભા છે એ બતાવશે મતલબ કે લોકેશન તમે કહો છો જેમ કે આપણે ગૂગલ મેપ ઓન કરીએ છીએ અને નીચે એક રાઉન્ડ બટન હશે એના ઉપર ક્લિક કરીએ તો આપણે કઈ જગ્યાએ ઊભા છે એ તરત બતાવી દેશે તો એ કઈ રીતના બતાવ્યું એના જોડે ડેટા ક્યાંથી આવ્યો તો એ આવ્યો સેટેલાઇટ દ્વારા તો જે જીપીએસ સિસ્ટમ છે એ કઈ રીતના કામ કરે છે તો સેટેલાઇટ થી કામ કરે છે એટલે કે ઉપગ્રહથી કામ કરે છે તો આનું બેસ્ટ ઉદાહરણ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જેમાં જે ડેટા ટ્રાન્સફર થાય છે એ કઈ રીતના થાય છે સેટેલાઇટના માધ્યમથી થાય છે કે આપણી જે પોઝિશન છે એ કઈ રીતના ખબર પડે છે સેટેલાઇટના માધ્યમથી ખબર પડે છે ઇન્ટરનેટના માધ્યમથી પણ આપણા મોબાઈલ જીપીએસ વડે લોકેશન જાણી શકાય છે જીપીએસ માટે પણ પૃથ્વીથી 20,000 કિલોમીટર દૂર ભ્રમણ કરતા 30 જેટલા સેટેલાઇટ છે એ કાર્ય કરે છે અહીંયા જોઈ શકો છો ઓકે તો અહીંયા 30 જેટલા આવા સેટેલાઇટ છે એ આખા પૃથ્વીના ગોળમોળ ઓકે આ રીતના આપણે એસ્ટાબ્લિશ કરેલા છે અને એનાથી જ આ જીપીએસ સિસ્ટમ કામ કરે છે ઓકે કારણ કે આપણે ગમે ત્યાં હોય તરત લોકેશન બતાવી દેશે તો આપણે પૃથ્વીને કવર કરી દીધી છે જીપીએસ લોકેશન દ્વારા એટલે કે જીપીએસનું જીપીએસ આપતી જે સેટેલાઇટ છે એનાથી આપણે પૃથ્વીને કવર કરી લીધી છે જેનાથી આપણે ગમે ત્યાં આવીએ આપણને ડેટા મળી જશે અને એ કેટલા દૂર હશે તો પૃથ્વીથી 20,000 કિલોમીટર દૂર ભ્રમણ કરે છે અને આખી પૃથ્વીને કવર કરવા માટે આવા 30 જેટલા સેટેલાઇટ કાર્ય કરે છે જીપીએસનું ફૂલ ફોર્મ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે ઉપગ્રહની મદદથી મદદ વડે કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડવાની ટેકનોલોજી એને શું કહેવામાં આવે છે VSAT કહેવામાં આવે છે યાદ રાખજો ઉપગ્રહની મદદથી ઓકે ઉપગ્રહની મદદથી કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડવાની ટેકનોલોજીને VSAT એટલે કે વેરી સ્મોલ અપેચર ઓકે ટર્મિનલ કહે છે અને આનો યુઝ કોણ કરે છે ખબર છે અત્યારે ઇલોન મસ્ક વિચારી રહ્યા છે વિચારીશું એને કામ પણ શરૂ કરી દીધું છે સ્ટારલિંક કદાચ નામ સાંભળ્યું હોય તો સ્ટારલિંક છે ને એ ઇલોન મસ્કની કંપની છે ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક શું કરે છે અત્યારે ઉપગ્રહ છોડી રહી છે અને એ ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ દ્વારા ભવિષ્યમાં ઓકે આખી દુનિયાને ઇન્ટરનેટ પ્રોવાઇડ કરવા માંગે છે અત્યારે ઇન્ટરનેટ છે એ સેટેલાઇટ દ્વારા નથી આવતું આપણા ઘરે જે ઇન્ટરનેટ આવે છે એ કાં તો શું આવતું હોય મતલબ કે ટાવરથી આવતું હોય મતલબ કે સિમ કાર્ડથી આવતું હોય જેમાં ટાવર છે એનો રોલ હોય છે સમજી લો કે વાયર દ્વારા આવતું હોય તો એ પણ વાયર દ્વારા આવતું હોય એમાં વાયર છે એ સમુદ્રની અંદર બિછાવેલા હોય છે પરંતુ માની લો કે આગળ જતા એક એવો સમય આવશે એવી 2-3 કંપનીઓ છે જે અત્યારે વર્ક કરી રહી છે એ પોતાના ઉપગ્રહ છોડી રહી છે પોતાના ઉપગ્રહ છોડી રહી છે સ્ટારલિંક આઈ હોપ સો નામ સાંભળ્યું હશે સર્ચ કરજો ઇલોન મસ્કની જ કંપની છે તો એ અત્યારે ઉપગ્રહ છોડી રહી છે અને દુનિયા મતલબ કે પૃથ્વીને કવર કરી દેશે અને એના પછી
ઇન્ટરનેટ છે એ સેટેલાઇટ થી મળવાનું શરૂ થઈ જશે, આપણે લોકલ લેવલે પણ આપણે એનો યુઝ કરી શકશું. તો ભવિષ્યમાં એ સમય આવવાનો જ છે જેમાં આપણે ઇન્ટરનેટ છે એ સેટેલાઇટ ની માધ્યમથી આપણે યુઝ કરી શકશું અને દુનિયાના કોઈ પણ છેડે યુઝ કરી શકશું. કારણ કે અત્યારે શું હોય છે, આપણે રણ પ્રદેશમાં જઈએ અથવા તો કોઈ ડુંગળા ઉપર જઈએ તો ત્યાં આપણે ઇન્ટરનેટ યુઝ નથી કરી શકતા. કેમ? કારણ કે ત્યાં ટાવર નથી. કારણ કે ટાવર હોય ત્યાં આપણે મોબાઈલમાંથી ઇન્ટરનેટ યુઝ કરી શકીએ. નેટવર્ક જ ના આવતું હોય તો તમે મોબાઈલમાં કઈ રીતના ઇન્ટરનેટ યુઝ કરી શકો? પરંતુ એક વખત આ સેટેલાઇટ ટાઈપનું ઓકે તમે ઇન્ટરનેટ યુઝ લઈ લીધું તો તમે દુનિયાના કોઈ પણ છેડાઓમાં જતા રહો, ભલે નેટવર્ક ના આવતું હોય તમે ઇન્ટરનેટ યુઝ કરી શકશો. ઓકે, તો ભવિષ્યમાં આ ટેકનોલોજી આવવાની છે. હવે આજના ટોપિકમાંથી અત્યાર સુધી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ ગયા છે? તો ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો પૂર્ણ આંતરિક પરાવર્તન ઉપર કાર્ય કરે છે. ટીવીના રિમોટમાં કયા તરંગોનો ઉપયોગ થાય છે? તો ઇન્ફ્રારેડ તરંગોનો ઉપયોગ થાય છે, ઇન્ફ્રારેડ વેવ્સનો ઉપયોગ થાય છે. તો આ સાથે આપણું આજનું સરસ મજાનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. આ ટોપિકમાંથી તમારા માઇન્ડની અંદર હજુ પણ કંઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.